जामनगर सरकारी किसान सुविधा केन्द्र परथी सबसिडी वाळू यूरिया खातर मेळवा માટે છેલ્લા 10 દિવસથી ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે। તેને લીધે ખેડૂતો પરેશાન થયા છે। यूरिया खातर नो जत्थो लेवा माटे खेडूतो वेली सवार थी कतार लगावीने उभा रहता हता, परंतु तेमने यूरिया खातर न मळता तमाम खेडूतो एकत्र थया अने आक्रोश व्यक्त कर्यो हतो। यूरियानी अहींया बहु शोर्टेज छे के कृषि मंत्री एवुं कहे छे के यूरिया मळे छे, आ कदाच मळतुं पण हशे, पण प्राइवेट एग्रामां अहींया पण शोर्ट छे अने आ लोकोनी कंईक थोड़ी घणी मिली भगत छे। 400-450 नी थेली गाडी आवी होय छे तो 300 नी ज बाटे छे। बीजू बधुं छे ने अगावालाउने आडाहुरा थई जाय छे। અને બીજા નંબરમાં ઉરિયા ટાઈમે પણ નથી આવતું। કૃષિ મંત્રી ભલે એમ કહે કે આવે છે, પણ અહીંયા ટાઈમે આવતું નથી। અઠવાડિયામાં એક પણ ગાડી આવે છે, એક ગાડી આવે છે અને એમાંય 5-5 થેલી બાટે છે, તો ખેડૂને કોઈને પૂરું થાય નહીં। કારણ કે અત્યારે વરસાદ બહુ બોળો પડી ગયો છે અને ઉરિયા નાખી તો જ પાક વૃદ્ધિ કરશે, નહીતર પાક ભરી જશે। ઉરિયાની ખાસ જરૂર છે અને ઉરિયા મળતું પણ નથી અહીંયા કોઈ જાતનું। અમારી માંગણી એવી છે કે ઉરિયા જેમ બને એમ જલ્દી અને ખેડૂને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી શકે તો જ આવતું વર્ષમાં ખેડૂને પાક મળશે, નહીતર પાક પણ બળી જશે, બરોબર છે। અને આ લોકોને અહીંયા હજી હમણાં જ 1.5 કલાક પહેલા પ્રાઇવેટ એગ્રાવાળા ભાઈઓ બેઠા હતા, એની ગાડીઓ અહીંથી ડ્રાઈવર થઈ જાય છે। સરકારશ્રીને એ પણ ધ્યાન દોરાવવું જોઈએ। લાવળિયા ગામનો રહેવાસી છું અને આજે લગભગ 1 મહિનાથી અમે અહીંયા જામનગરમાં ચકરું મારીએ છીએ, પણ યુરિયા મળતું નથી। અમે લગભગ 6 વાગ્યાના લાઈનમાં ઊભા હતા, ખાલી નામ લખાવવા, તો 10 વાગે નામ લખાણું અને પછી અમે અહીંયાથી તાલુકા સંઘમાં ગયા, ત્યાં ગાડી આવી હતી કાલે અને અમે લાઈનમાં બરોબર ઊભા હતા અને ત્યારે અમારો વારો જ્યારે આવ્યો ત્યારે યુરિયા ખલાસ થઈ ગયો એમ કીધું। બરોબર ઓછામાં ઓછી 150-200 ટેલી પડી હતી, પણ એ લોકો એમ કીધું કે અહીંયા યુરિયા ખલાસ થઈ ગયો છે। હવે એ કોને આપવાનો હોય, કેવી રીતે આપવાનો હોય એ અમને ખબર નથી, બરોબર। અને અમને અમારી માંગણી એવી છે કે અમને ટાઈમસર યુરિયા મળે। દર વખતે આ દર વખતેની વાત છે, આ વખતે નહીં પણ દર વખતે ચોમાસું ચાલુ થાય અને યુરિયાની અછત ઊભી થાય। ખેડૂતોને જે ખાતરની સમસ્યા છે એ રીતના અમારે શુક્રવારે અને શનિવારે એક એક ગાડી યુરિયા આવેલું હતું, એ મુજબ અમે ખેડૂતને 5-5 થેલી આપીએ છીએ। હવે અમે ઓર્ડર ઉપર લખાવેલો છે, ઉપરથી જ્યારે ગાડી ભરાય એના આધારે ગાડી આવશે। આ એ તો વાત સાચી છે, અત્યારે તકલીફ છે અને માલ નથી, અમારી પાસે ખુદ નથી માલ, માલ મળે એના આધારે અમે વિતરણ કરશું।